22 શું આપેલું છે? 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર કેટલો વ્યાસ છે? ડી ગોળાનો વ્યાસ, ગોળાનો વ્યાસ ડી બરાબર 2.4 મીટર પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, પૃષ્ઠ ઘનતાને શું કહીએ છીએ આપણે? સિગ્મા, 80 માઇક્રો કુલમ પર મીટર, તો એને 80 ક્રોસ 10⁻⁶ કુલમ પર મીટર કહેવાય. તો ગોળા પરનો વિદ્યુત ભાર શોધો. ચાલો નંબર 1, ગોળા પરનો વિદ્યુત ભાર. ચાલો સિગ્મા ઈપી છે, સિગ્મા એટલે શું થાય? જો તો પૃષ્ઠ ઘનતા આપણને શું આપ્યું છે? પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતાની એ વ્યાખ્યા શું હતી? વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ. કેનું ક્ષેત્રફળ? તમારું કે મારું? ગોળાનું ક્ષેત્રફળ, ગોળો છે ને અહીંયા. ચાલો વિદ્યુત ભાર એટલે ક્યુ, ક્ષેત્રફળ એટલે ગોળો છે, તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr² થાય. આર આપણને આપેલો નથી તો ડી આપ્યો છે, એના ઉપરથી આર લખી દઉં, કેટલો આવે? 1.2 મીટર, અડધો થઈ જશે ને. ચાલો ક્યુ શોધવો છે, તો ક્યુ બરાબર શું થશે? સિગ્મા ઇન્ટુ 4πr² સિગ્માની કિંમત આપી છે 80 ક્રોસ 10⁻⁶ ક્રોસ 4 ક્રોસ પાઈ ક્રોસ 1.2નો સ્ક્વેર. ચાલો એનું સોલ્યુશન કરશો એટલે આપણને મળશે 1.45 ક્રોસ 10⁻³ કુલમ. તો આપણા માટે થઈ ગયો આન્સર નંબર 1. ચાલો બી માટે શું આપેલું છે જુઓ તો. ગોળાની સપાટીમાંથી બહાર જતું ફ્લક્સ કેટલું હશે? ગોળામાંથી બહાર નીકળતું ફ્લક્સ. ચાલો ફ્લક્સનું સૂત્ર શું છે? કોઈ પણ બંધ સપાટીમાંથી બહાર નીકળતું ફ્લક્સ ક્યુ અપોન એપ્સાયલોન 0. ક્યુ આપણે શોધી લીધો 1.45 ક્રોસ 10⁻³, 8.85 ક્રોસ 10⁻½. આનું સાદુરૂપ આપશો એટલે મળશે 1.64 ક્રોસ 10⁸ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એકમ ખાસ લખવાના, એકમનો એક માર્ક્સ વહી જશે. તો આપણા માટે થઈ ગયો એક્ઝામ્પલ નંબર 22.